જય જય રામ કૃષ્ણ ભુવન મંગલ. દર્શક મિત્રો નમસ્કાર, જય ઠાકુર. ફરી પાછા રામકૃષ્ણ કથામૃતની અમૃતવાણીનો પ્રવાહ આગળ વધારીએ છીએ. દર્શક મિત્રો, આગળના પ્રસંગમાં જોઈ ગયા હતા કે એક વાઘનું બચ્ચું ઘેટાઓની અંદર ભળી જાય છે નાનપણથી. એ દ્રષ્ટાંત કથા દ્વારા રામકૃષ્ણ દેવ કહે છે કે દરેકને જ્યારે પોતાના નિજ સ્વરૂપની સાચી ઓળખ અને સમજણ મળે છે, આ જીવ જગતના પ્રવાહની અંદર ક્યાં ક્યાં અથડાતો કૂટાતો કેવા કેવા સમૂહોની અંદર ભળી અને એને સાચું માની લે છે. એક વાઘનું બચ્ચું ઘેટાઓના સમૂહમાં રહે છે એટલે ઘેટાનો સંસ્કાર એમાં એ આવી જાય છે. સ્વાભાવિક છે કે તમે જે સમૂહની અંદર રહ્યો દિન રાત, એ સમૂહનો સ્વભાવ તમારો સ્વભાવ બની જાય છે. જીવનું પણ આવું જ છે. અહર્નિશ તમે ભૌતિકતાના વિચારો કરો, તમે રાજસિક લોકોની વચ્ચે રહ્યો, તમે તામસિકની વચ્ચે રહ્યો, એટલે તમારા એક સૂક્ષ્મ સંસ્કારો ઉપર આની અસર થશે. બીજાના સ્વભાવનું એક પ્રતિબિંબ તમારા સ્વભાવ ઉપર પડશે. એટલે તો આપણી લોકબોલીમાં કીધું કે સંગ એવો રંગ, જે જેની સાથે હોય. ઘેટાના એ સમૂહની અંદર જો વાઘનું બચ્ચું રહી અને પોતાનું નિજ સ્વરૂપ ભૂલી જાય, એ રીતે હું આઈ એમ, હું કોણ છું, મારું અહીંયા આવવાનું પ્રયોજન શું છે, અને આ ઘેટાઓના બચ્ચાની જેમ જ નીચું ઊંધું ગાલી, આપણે એક શબ્દ છે બહુ સરસ શબ્દ છે, ઊંધું ગાલીને હાયલું જવાની આ મનોવૃત્તિ, આજુબાજુની કોઈ જાગૃતતા નહીં જીવનમાં, આ ઘેટાનું બચ્ચું આપણા માટે તો ગુરુ બની જાય છે. કે એને કપાતા હોય તો ખબર ન પડે, એની ઊન કોક કાતરી લે. સારા ભરવાડને આપણે જોજો, ઊન કાતરતી વખતે તો એ કાતર ફરતી હોય તો ઘેટાનું બચ્ચું તો ચરતું હોય છે. સુખ ભોગ મૃત્યુ દરવાજા ખખડાવતું હોય, દબાતા પગે મોત આવી જાય, અને ત્યાં સુધી ઘેટું ચરતું રહે. સાહેબ કીધું ને કે માટલાનો ગોળ મીઠો લાગે 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 રાહુલ માલા. તો આ સુખ ઉપભોગની મનોવૃત્તિઓની અંદર લેપાયેલો જીવ પોતાના નિજ સ્વરૂપને ભૂલી જાય છે. છે સરળ વાત, એક સાદી વાત. ઠાકુર રામકૃષ્ણ દેવ કે સળંગ ઉપદેશ નથી આપ્યો કથામૃતની અંદર, એ તો એક વાત પછી બીજી વાત ઉપર ઉડતા જાય છે. કોઈ આવી ચડે છે તો એના સંદર્ભો આવી જાય છે. આ પ્રસંગ સાથે આપણે આગળ વધીએ છીએ. અને બીજી વાત કરી હતી રામકૃષ્ણ દેવે કે એક ચોર જે પકડાઈ જાય છે અને મોત ભાળી જાય છે, એટલે સાધુનો સ્વાંગ સજીને બેસી જાય છે. લોકો એને સાચો સાધુ માની લે છે. ફૂલ ફળ નૈવેદ પૈસા બાપજી, લોકો આ તો બધું શું છે કે એક અંત નથી આ, કે લોકો પોતાના નિજી સ્વાર્થો અને પ્રશ્નો લઈ અને સંતો પાસે પહોંચે છે. તો આ બે પ્રસંગો દ્વારા આપણને રામકૃષ્ણ દેવ આગળ લઈ જાય છે. સમય છે 1883 જૂન મહિનાનો, ગ્રીષ્મ ઋતુ છે, ધરતી તપી રહી છે, આકાશ તપી રહ્યું છે. કલકત્તાની અંદર 1883 એક કાળખંડ પહેલાની ઘટના જે શબ્દ દેહ રૂપે રામકૃષ્ણ કથામૃતની અંદર આલેખવામાં આવે છે. મજાની વાત તો એ છે કે આ કથામૃતની અંદર મહેન્દ્રનાથ ગુપ્ત ઉપસ્થિત જ હોય છે દરેક વખતે, અને એ જે ઘટના બને છે તો ઘણીવાર સ્વગત પોતાના આત્મા સાથે પણ સંવાદના અમુક અવતરણો આમાં મૂકેલા છે રામકૃષ્ણ કથામૃતની અંદર.
રામકૃષ્ણદેવ પોતાના ચીર પરિચિત ઓરડાની પરસાળમાં બેઠા છે, રાખાલમાં સહી છે, સંવાદ થાય છે. પૂછે છે કે જ્યારે આપણે ધ્યાન ધરીએ, જો સાધકને મૂંઝવતા પ્રશ્નો છે ને એની અહીંયા સડામટો થાય છે. દક્ષિણેશ્વરમાં ઘણા બધા પ્રશ્નો લઈને લોકો આવે છે ત્યાં, ત્યારે કહે છે કે આપણે ઈશ્વરનું ધ્યાન શરીરના કયા અંગ સાથે જોડવું. અંતર્મન માણસ થઈ જાય, બંધ આંખો બેસી જાય, નામ કરે, જપ માળા કરે, સાદી માળા ફેરવતો હોય, એમ જ નામ સ્મરણ કરતો હોય, તો કહે છે કે આપણી તમામ વૃત્તિઓને કઈ જગ્યાએ કેન્દ્રિત કરવી. રામકૃષ્ણદેવ કહે છે કે જે હૃદય છે, હાર્ટ, ત્યાં તમારે ઈશ્વરનું ધ્યાન ધરવાનું છે. ધ્યાન કે જ્યારે આપણે ચિંતન કરતા હોઈએ છીએ, ચિંતન કરતા હોઈએ છીએ, ત્યારે આપણું ઇન્વોલ્વમેન્ટ, આપણી એકાગ્રતા, તમામ કોન્શિયસનેસ હાર્ટ સાથે જોડાઈ જવી જોઈએ. જે લાગણીઓ અને વિચારોનું ઉદ્ગમ સ્થાન જેને કહેવામાં આવે છે, તો હૃદયની અંદર ઈશ્વરનું એ ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ. રામકૃષ્ણદેવ આ વાત કરી છે. સાધકને પ્રશ્નો થાય તો એનું સમાધાન પણ ઠાકુરે આપ્યું છે. એવામાં મહેન્દ્રનાથ ગુપ્ત લખે છે કે કાલી મંદિરના એક કુટુંબ સાથે, કાલી મંદિર જેને એના મુખ્ય દાતા હતા, એ પરિવારની સાથે જોડાયેલી એક ભગવતી દાસી, એક સ્ત્રી જે ઘણા વર્ષોથી એ કુટુંબની સેવા કરતી હતી, એ આવી ચડે છે. રામકૃષ્ણદેવ બેઠા છે. રામકૃષ્ણદેવે ક્યાંય કોઈ એક ગ્રહ, પૂર્વગ્રહ કે કોઈને પણ, હા, એની મર્યાદાઓ છે. એક પવિત્ર પાયસ, એક કાચની આરપાર જોઈ શકાય એટલું આ પવિત્ર વ્યક્તિત્વ છે, એને મળવા આવે છે. સમસ્યા એ જ્યારે દાસી ભગવતી ત્યાં આવે છે એટલે રામકૃષ્ણ દેવ એને ઓળખે છે. ઠાકુર સંવાદ કરે છે બધાની સાથે, અને ઘણીવાર એમને એ હસે છે વાતચીત કરતા, તો કહે છે કે કેમ બરાબર ચાલે છે બધું, હવે તો તારી ઉંમર થઈ છે, તો દાન પુણ્ય કાંઈ કર્યું છે? સંકોચવશ દાસી ભગવતી કહે છે કે મારા મોઢે હું કઈ રીતે વાત કરી શકું ઠાકુર. જો આ પરંપરાઓના પ્રતીક છે, છે એક સમાજની વાત, પણ આપણે કંઈ કર્યું હોય, કંઈક દાન આપ્યું હોય, નાનું મોટું કોઈનું કામ કર્યું હોય, તો એ કહે છે કે મારા મોઢે હું થોડી જ વાત કરી શકું, પણ હા, મેં એક વૃંદાવનમાં ઘાટ કરાવ્યો છે મારા નામે, અને એ આપના આશીર્વાદથી છે. રામકૃષ્ણદેવને કહે છે એવું છે કે જે સારું સારું, બહુ સારું. હવે જો અહીંયા એક કોઈ એ પરંપરાઓનો નિષેધ નથી, પણ જે પવિત્રતાની ભૂમિકા એ રામકૃષ્ણદેવ છે, એક પારદર્શક વ્યક્તિત્વ, એક પૂજ્ય ભાવના કારણે, એક અહોભાવના કારણે એ સ્ત્રી રામકૃષ્ણદેવના સીધા ચરણ સ્પર્શ કરે છે. આ ઘટના આલેખાયેલી છે આ પ્રકરણ. આપણી એક ખોટી માન્યતા હોય છે, જીજી વિષા હોય છે, ગમે ના પગ પકડી લે, પણ એને કેટલી તકલીફ થતી હોય છે એ આપણને ખબર નથી. કે જે દેહ સંપૂર્ણપણે કોસ્મિકની નજીક રહેતો હોય, એને જ્યારે કોઈ સ્પર્શ કરે છે, જેમ દાહક અંગારા લાગે છે અને આપણે જેમ ચીસ પાડી ઉઠીએ છીએ, એ રીતે રામકૃષ્ણ દેવ ના ઉદ્ગારો, ભગવાનનું નામ સ્મરણ કરતા કરતા ઉભા થઈ જાય છે. અને જે એના ઓરડામાં ગંગાજળની એક કોઠી ભરેલી રહેતી હતી કાયમ, એનાથી ચરણ ઉપર પાણી રેડીને ફરી પાછા આવે છે. એને ખરાબ ન લાગે દાસી ભગવતીને, એ રીતે ફરી પાછો એ વાતનો દોર તો એની સાથે જ ચાલુ કરે છે. પણ ઓલી સ્ત્રી મનમાં ઓજ પાઈ જાય છે, કહે છે કે મારાથી કંઈક ખોટું થઈ ગયું છે.
સમજો, આ મર્યાદાઓ છે આપણી પરંપરાઓની, સંતોની મર્યાદાઓ ક્યારેય તોડાય નહીં. બહુ સૂક્ષ્મ વાત છે, એ તો આખું અનુભૂતિનું જગત છે. રામકૃષ્ણ દેવને કોઈ સ્પર્શી નહોતું સકતું, એના ચરણને, કારણ કે એનો દેહ છે આખો એક બ્રહ્માંડનો ભાગ બની ગયેલો છે. રામકૃષ્ણ દેવ ત્યાં બેઠા છે, અધર્શનને એ છે એમની સાથે વાતો કરે છે. એટલે અહીંયા એક પ્રશ્ન આવે છે, જે પહેલો પ્રશ્ન પૂછે છે કે ઈશ્વરનું ધ્યાન ક્યાં કરવું, એટલે કહે છે કે હૃદયની અંદર. પછી આ દાસી આવી જાય છે અને એમને ખૂબ જ આશ્વસ્ત કરીને એમને વિદાય આપે છે. સંધ્યાનો સમય થયો છે, મહેન્દ્રનાથ ગુપ્તે ખૂબ સરસ રીતે વાત કરી છે કે એ કામવાળી સ્ત્રી જે હંમેશા ધૂપ રામકૃષ્ણ દેવના ઓરડાની અંદર ફેરવતી હતી, એ સ્ત્રી આવી ગઈ છે, સંધ્યાનો સમય થઈ ગયો છે. અને એ સમયે ઓસરીની પરસાળમાં બેઠા બેઠા આ સંવાદ ચાલી રહ્યા છે. અહીંયા એ અધર્શન જે પૂછે છે કે મહાશય, આ સોહમનું શું સમજવું? સોહમ તું જ છો, બધું તારા થકી જ છે. જ્યારે આ વાત ચાલી રહી છે, હાજરા મહાશય બેઠા છે ત્યાં, હાજરાની સાથે આ ધર્મકથાઓનો દોર ચાલી રહ્યો છે. અધર્શન છે ત્યાં બેઠા છે, તું જ છો બધું, તું જ વાસ્તવિકતા છો, તું જ સ્વપ્ન છો, તું જ પાપ છો, તું જ પુણ્ય છો. આ ભૂમિકા રામકૃષ્ણ દેવ જોઈ રહ્યા છે. કે છે હાજરા મહાશય પૂછે છે કે મારા મહાશય આ સોહમનું શું? તો કે છે કે સારો ભાવ છે, ઈશ્વરને બધું જ્યારે તમે સમર્પિત કરી દો છો એ બહુ સારો ભાવ છે, તારા થકી જ છે. આ જ્યારે સમજણ આવે ને તો એને સુખ દુઃખની હેડકી આવે નહીં. પછી કથામૃતની અંદર સરસ એક ધર્મકથા કરે છે અહીંયા રામકૃષ્ણ દેવ. કહે છે કે એક ગામડાની અંદર એક ખેડૂત હતો, એક ગ્રહસ્થ ખેડૂતનું અહીંયા દ્રષ્ટાંત આપે છે રામકૃષ્ણ દેવ. એને એક જુવાન દીકરો હતો. હવે કાળક્રમે કોઈ ઘટનાને કારણે એ પુત્રનું મૃત્યુ થાય છે, એવી વાત આ ધર્મકથાની અંદર લે છે. જ્યારે એના પરિવારની અંદર આખો આઘાત આવે છે, ખેડૂતને તો એ તો ખેતરે છે, અને ત્યાં જઈ અને એના એ પત્ની સમાચાર આપે છે કે આવો એક આપણે ત્યાં અનર્થ થઈ ગયો છે. બહુ સહજતાથી આ ખેડૂતે આ વાતનું અનુસંધાન લીધું છે એની સાથે. જો કેટલી સુંદર વાત કરી રામકૃષ્ણ દેવે હાજરા મહાશયને, જ્યારે એને પૂછવામાં આવ્યું છે કે સોહમ તું જ છો કરનાર, તું જ મિલન કરાવનાર છો, તું જ વિયોગ કરાવનાર છો. રામકૃષ્ણ દેવે કીધું કે ખેડૂતે એ સ્ત્રીને કીધું કે સ્ત્રીએ કીધું કે દીકરો મરી ગયો, એટલે કે ઉભી રે કે હા ભળ કે કાલે મને સ્વપ્ન આવ્યું હતું કે, અને આ સ્વપ્નની અંદર જે ઘટના બની છે, હું એક મોટા દેશનો રાજા બન્યો હતો આ સ્વપ્નની અંદર, નોકર ચાકરો કામ કરતા હતા, અત્યંત વૈભવની વચ્ચે હતો, અને હા પણ મારે 7 દીકરા હતા, એ રાજાને 7 દીકરા હતા, રૂપ રૂપના અંબાર જેવા આ 7-7 દીકરાઓ, નોકર ચાકર ધન વૈભવ ઐશ્વર્ય, આની અંદર મારા સુખના દિવસો જતા હતા. એમાં એ કાળ પુરુષના કોઈ વિચારના કારણે, વિધાતાની એ નિયતિના કારણે મારા એ 7-7 પુત્રો ને દુશ્મનો એ રહેશે નહીં. એક દ્રષ્ટાંત દ્વારા રામકૃષ્ણ દેવ આ વાત કરે છે. અને જ્યારે હું જાગો છું ત્યારે હા ભળ તું એમ કહે છે કે આ એક દીકરો ગુજરી ગયો, મને એ તો સમજાવ કે આ સ્વપ્નમાં મેં 7 દીકરા ગુમાવ્યા છે, તું મને કે હું કોને રોઉં? જે સાધક સ્વપ્ન અને વાસ્તવિકતાને
ભેની વચ્ચે રહીને પણ એક ભૂમિકાએ રહે છે. ફેસલ કરી લે વિચાર, સપના જેવો છે સંસાર. સંસાર સ્વપ્નવત છે. એક સ્વપ્ન આપણે બંધ આંખોએ જોઈએ છે અને બીજું સ્વપ્ન વાસ્તવિક જીવાતા જીવનની નરી આંખે જોઈ રહ્યા છે. આપણે એને સાચું માની લઈએ છે એટલે અવલંબનો આવે છે, એટલે દુઃખ થાય છે. મિલને ઓર બિછડને કી વાત, મળવું ને વિયોગની વાત આપણને રોવડાવે છે. રામકૃષ્ણ દેવ કહે છે કે તે તું જ છો સોહમ, સ્વપ્ન દેખાડનાર તું છો ને સ્વપ્નને ભોર સુહાની ચંચલ બાલક લડકા ઇન દિખલાય, હાથ સે બેઠા ગળે ખિલોના પાંવ સે તોડત જાય. વો તો હૈ એક નાદા બચ્ચા, તું તો નહીં નારા, આપ બનાએ આપ બિગાડે યે નહીં તેરી શાન. અદ્ભુત ગીત કહેલ સાયકલ નું હતું કે એક સવારે આપણે સ્વપ્ન જોઈએ છે. કેવું સ્વપ્ન જોઈએ છે કે ચંચલ બાળક લડકા ઇન દિખલાય, જેમ રેતીના કુબા બાળક બનાવે એક રેતીના પટ ઉપર. નાના હતા ત્યાં ખબર છે ને, આપણે વચ્ચે પગ રાખી ઉપર રેતી દાબી દઈએ અને એને કુબો કર્યો કહેવાય. આ કુબાને આપણે ઘર માની લઈએ છીએ. મજા આવે ત્યાં સુધી બાળકો રમે કુબો કુબો. આમ તો આમાં કુબા કુબા જેવું જ છે બધે જ આ રમત. જ્યાં સુધી ઠીક લાગે ત્યાં સુધી કુબો કુબો રમીએ. અને એ જ છોકરા જયારે ભાગે ને ખીજાઈ જાય ત્યારે એ કુબા પગથી હો તો હૈ એક મૂર્ખ બાલક, તું તો નહીં નાદા. અમે તો મૂર્ખ છીએ પણ તું ઉઠીને આ સપનાઓ તોડવાની વાત છે. ઈશ્વર સાજી સમજણ આપે ત્યારે નીચ સ્વરૂપનું ભાન થાય છે, સ્વપ્નની તંદ્રા તૂટી જાય છે અને ત્યારે એને જીવાતા જીવનની સાથે એને જ્યારે આપણે સરખાવીએ કમ્પેરિઝન કે સાચું શું છે, જોયું એ તંદ્રામાં કે વાસ્તવિક જોયું, એ માણસને નિજ સ્વરૂપની ઓળખ થઈ જાય એટલે સુખ દુઃખથી ઉપર ઉઠી જાય. બધાનો સ્વીકાર, દુઃખે તે આપ્યું સુખે તે આપ્યું, તે ક્યારેક કોકનો વિયોગ કરાવ્યો તો ક્યારેક તું મિલન કરાવ્યો. જાહી બીતી રાખે રામ તાહી બીતી રહી. મીરા એ જુદી વાત કરી, ખરના ફકીર ફિર ક્યાં દિલગીરી, સદા મગન મેં રહેના જી. સાધકની આ ભૂમિકા છે. રામકૃષ્ણ દેવ સુંદર વર્ણન કરે છે કે બંને નો સહજ ભાવે સ્વીકાર એ સાધના પથની ફળશ્રુતિ છે. તમને જો લો વિલંબ નો થાય કોઈ ઘટનાથી, એટલે જ ગીતાકારે પણ આ જ વાત કરી છે. આપણા શાસ્ત્રોમાં ઘણી જગ્યાનો ઉલ્લેખ છે કે કઈ ભૂમિકા હોય છે સ્થિતિ સ્થાપકતાની, ગરમ ને ઊનું, સુખ અને દુઃખ, મિલન ને વિજોગ, આ બધાની અંદર તમારે તો સ્થિતિ સ્થાપક સ્ટેબલ વિચલિત નથી થવાનું. અને તમે જો એ લાગણીના પ્રવાહની અંદર ભળી ગયા બધાની હારે એટલે દુઃખ આવવાનું છે, કારણ કે એટેચમેન્ટ તમને રોવડાવે છે, દુઃખ કરે છે. આ વસ્તુ ખોવાઈ જાય, કંઈક છીનવાઈ જાય, કંઈક આપણું ક્યાંક કોઈ હરી લે, ક્યાંક કોઈ અકસ્માતે, કોઈ કુદરતી આપદાને, કોઈ માનવ સર્જિત આપદાના કારણે કંઈક ઘટના બને એટલે આપણે રોકકળ કરીએ છીએ. પણ એ પહેલા ક્યાં મારું હતું, મારી સાથે તો એનો થોડા સમયથી સંયોગ થયો છે, આ વસ્તુ તો હમણે આવી છે, એ પહેલા નહોતું, એ પહેલા જીવન તો હતું જ. અનંત કાળના પ્રવાહની અંદર કઈ પ્રાપ્ત કરવું અને કઈ ગુમાવવું એ તો એક પ્રોસેસ છે, એને આપણે વળગી લેશું
શું વાસ્તવિક જીવન એ છે કે ના, મારું ગંતવ્ય તો કંઈક જુદું છે? આ ભૂમિકાએ પહોંચી જાય સાધક તો એની કોઈ આડસો રહેતી નથી હોતી. રામકૃષ્ણ દેવ કહે છે કે શું મારા દિવસો થાય. આ 2-3 ચેપ્ટરમાં રામકૃષ્ણ દેવે પોતાની પૂર્વ કથાઓનું પણ વર્ણન કર્યું છે. જ્યારે હાજરાની બેઠા છે ત્યારે એ માણસ એક સ્મૃતિ એને આવે છે કે શું મારી એ ભૂમિકા હતી. દક્ષિણેશ્વરમાં જ્યારે હું રહેવા આવ્યો છું ત્યારે કહે છે કે હું અહીંયા જમતો નહીં. હું દક્ષિણેશ્વરના ગામડામાં વયો જતો, ગામમાં વયો જતો અને ગમે અહીંયા ગમે એને ત્યાં હું જઈને ઊભો રહી જતો, કઈ વાત ન કરતો, મૌન. હા, ભૂખ લાગે ત્યારે કહેતો મારે ખાવું છે. રામકૃષ્ણ દેવની આ વાત આવે છે કે એમના પ્રાણને ટકાવે એને આ ભૂમિકાએ સમાધિ ભાવથી એને વાસ્તવિક દુનિયા સાથે જોડનાર હોય તો માત્ર ખાદ્ય પદાર્થો હતા. એને જે જોડી રાખનાર હતા શરીરને સમાધિની અંદર જ સતત રહેતા હતા, પણ એ ખાવાની વસ્તુ પ્રત્યે એનો મોહ હતો થોડોક. એટલે રામકૃષ્ણ દેવ કહેતા કે હું માત્ર એ ખાવાની માગણી કરતો હતો. શું દિવસો થકે છે, ઘણા બધા લોકોના નામ લીધા છે એ જ્યાં જ્યાં જઈને ઉભા રહેતા એ વસ્તુનો, અનાયાસે જે પણ કાંઈ આવીને મળે એનો સ્વીકાર કરી લેવાનો. અદ્ભુત વાતો રામકૃષ્ણ કથામૃતના એ પાને પાને સંગ્રહાયેલી છે. આખી એક સાધના પથની, એક વિકાસની વાતો છે, એક સામાન્ય બધા સાધકોની એ અનુભૂતિની વાતો છે. હાજરા મહાશયની સાથે વાત કરે છે કે જ્યારે કોઈ પણ સાધક અમુક વસ્તુની પ્રાપ્તિ કરી લે તો એ એના પૂરતી નથી રહેતી હોતી. સોહમની જ્યારે વાત ચાલી રહી એ ભૂમિકાએ પહોંચ્યા પછી માત્ર એને જ ફાયદો થાય એવું નથી. એટલે એક સરસ વાત કરે છે કે કોઈ એક વ્યક્તિ જો તાપણું કરે ને તો 10 જણા એને ઘેરી અને તાપી શકે. સાધક એક ઉચ્ચ ભૂમિકાએ પહોંચે, કોઈ પણ મનીષી, કોઈ પણ સાધના પથના પથિક, તો એને પ્રગટાવેલી એક તાપણું, એક ચેતનાને 10 જણા તાપી અને એની અનુભૂતિ તો કરી શકે છે, એ એકાંગી નથી. એટલે રામકૃષ્ણ દેવની આ વાત છે. દર્શક મિત્રો, ફરી પાછા કથામૃતની કોઈ વાતને લઈને, આગળના પ્રવાહને લઈને અમે ઉપસ્થિત થઈશું આપની સમક્ષ અને આ કથામૃતનો દોર આગળ ચાલશે. ત્યાં સુધી નમસ્કાર, જય ઠાકુર. જય જય રામ કૃષ્ણ ભુવન મંગળા.